પોસ્ટ ઓફિસમાં પણ આ નોટ બદલી શકાય છે. અમદાવાદની વિવિધ પોસ્ટ ઓફિસમાં લોકો નોટ બદલવા માટે આવી રહ્યા છે. જોકે પોસ્ટ ઓફિસમાં નોટ બદલવા માટે ઓછી ભીડ હોય છે. નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં પ્રતિદિન 5-6 લોકો નોટ બદલવા આવે છે. પોસ્ટ ઓફિસમાં રહેલ ફોર્મ ભરી બદલવા માટેની 2000ની નોટ ફોર્મ સાથે કવરમાં જમા કરાવવાની હોય છે. આ કવર પોસ્ટ વિભાગ દ્વારા રિઝર્વ બેંકને મોકલવામાં આવે છે અને તે પૈસા આરબીઆઈ ડાયરેક્ટ જે તે વ્યક્તિના ખાતામાં જમા કરાય છે. મારા ઘરમાંથી હાલમાં જ 1-2000 નોટ નીકળી, જે મને લાગે છે કે ઘણા વખતથી પડી હશે પણ ધ્યાન બહાર રહી ગયું. આમ તો જૂની બધી ભરાઈ ગઈ છે અને આપણી પાસે તો એવી હોય નહીં, પણ મને ખ્યાલ આવ્યો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગાંધી બ્રિજ ઉપરની જગ્યાએ ભરાઈ છે, પણ ત્યાં હું ગઈકાલે જ જઈ આવ્યો, પણ રિઝર્વ બેંકના મેઇન દરવાજાથી ગાંધી બ્રિજ સુધીની લાંબી લાઇન અને ખૂબ પાર્કિંગની મગજમારી, પોલીસોની મગજમારી, બધું ઘણું હતું. પછી મને સમાચાર મળ્યા કે પોસ્ટ ઓફિસમાં પણ બદલાય છે, એટલે મારી ઓફિસથી નવરંગપુરા પોસ્ટ ઓફિસ નજીક થાય અને બહુ સરળતાથી મને લાગે છે કે પ્રોસેસ પૂરી થઈ જશે. એક સિમ્પલ ફોર્મ છે જેની 3 કોપી કઢાવવાની છે અને તમારે એક કવરમાં તમારી નોટ એ ફોર્મ મૂકી બેંક વિગતો આપી અને ફોર્મ જમા કરાવવાનું છે પોસ્ટ ઓફિસના કાઉન્ટર ઉપર, અને મને લાગે છે કે તમારે બેંકમાં જ સીધા પૈસા જમા થઈ જશે એક્સચેન્જ 2000ની નોટને એક્સચેન્જના બદલામાં. જેની નોટો પાછી ખેંચવાનો સમય હવે પૂર્ણ થયો છે, છતાં પણ આરબીઆઈ ખાતે મોટી સંખ્યામાં જે 2000ની નોટ છે તે બદલાવવા માટે લોકોને ભારે ભીડમાં ઊભું રહેવું પડશે. વાત કરવામાં આવે તો હવે પોસ્ટ ઓફિસમાં પણ 2000ની જે નોટો છે તે પાછી લેવામાં આવે છે, તો તેને લઈને નવરંગપુરા પોસ્ટ ઓફિસ ખાતે અમે ઉપસ્થિત છીએ. સર, શું કહેશો, જે પ્રમાણે પોસ્ટ ઓફિસ દ્વારા પણ હવે એક જે કહી શકાય પરિપત્ર છે ઉપરથી કરવામાં આવ્યો છે, કઈ રીતની નોટ અને કઈ રીતના લોકો અહીંયા આવીને નોટો બદલાવી શકશે 2000ની? હાજી, હવે રિઝર્વ બેંકની નવી ગાઈડલાઇન્સ મુજબ દરેક વ્યક્તિ પોતાની નજીકની પોસ્ટ ઓફિસની અંદર જઈને પોતાની પાસે મળેલી ઘર સાફ સફાઈની અંદર કદાચ નીકળી હોય 2000ની નોટો, તો એ નોટોને એમણે પોસ્ટ ઓફિસમાં જઈને ભરવાની રહેશે અને જે પોસ્ટ ઓફિસ દ્વારા એમને ભરેલા ફોર્મની અંદર લખેલું પોતાનો ખાતા નંબર, IFSC કોડ એ બધું ઇન્સ્યોર કરીને એને એક પાર્સલ રિઝર્વ બેંકને મોકલવામાં આવશે. એ પાર્સલના અંદર મળેલા નાણાં એ રિઝર્વ બેંક દ્વારા એમના ખાતામાં ડાયરેક્ટ જમા આપવામાં આવશે, જેના માટે પોસ્ટ ઓફિસ એક માધ્યમ છે જે પોસ્ટ ઓફિસની અંદર દરેક વ્યક્તિ આવી અને એક ફોર્મ સામાન્ય ભરી અને મોકલશે તો ડાયરેક્ટ વિધિન અ વીક એના ખાતામાં જમા આવી જશે. ચોક્કસ સર, વાત કરવામાં આવે કે જે પ્રમાણે આરબીઆઈમાં ખૂબ જ લાંબી લાઇન જોવા મળે છે, અહીંયા કઈ રીતની ઇન્કવાયરી થતી હોય છે અને રોજે રોજ કેટલા લોકો અહીંયા 2000ની નોટ રિપ્લેસ કરવા આવતા હોય છે? અત્યારે કહી શકાય કે રોજની 2-5 લોકોની અહીંયાથી રિઝર્વ બેંકને ઇન્સ્યોર્ડ પાર્સલ જઈ રહ્યા છે અને ઇન્કવાયરી તો લગભગ ઘણા બધા લોકો કરવામાં આવે છે. હાલમાં પણ લોકો ઇન્કવાયરી ચાલુ જ છે અને એના માટે પબ્લિકને ધીરે ધીરે જાણ થઈ રહી છે, એ મુજબ લોકો હવે પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ રહ્યા છે. તો ચોક્કસ, જે પ્રમાણે આરબીઆઈમાં હવે જો તમારે લાઇનમાં ન ઊભું રહેવું હોય તો જુદી જુદી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે કે જ્યાં પોસ્ટ ઓફિસમાં જ તમે પૈસા ભરીને ડાયરેક્ટ આરબીઆઈ તમારા ખાતામાં જે પૈસા જે છે તે ટ્રાન્સફર કરશે તેવી પણ એક સુવિધા કરવામાં આવી છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી દિવસોમાં